હેલો, નમસ્કાર દર્શક મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ સ્કાયપિનિટી એજ્યુકેરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, આજે આપણે જે એચમેટની જે ભરતી છે, આચાર્યોની જે હાઈસ્કૂલમાં ભરતી આવી છે, એના વિશે આજે આપણે જોવાના છીએ. જેમાં બિનસરકારી અનુદાન મેળવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આચાર્યોની પસંદગી અંગેની જે જાહેરાત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જે આપવામાં આવી છે, એના અન્વયે જે રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આચાર્યોની જે ખાલી જગ્યાઓ છે એ મેરિટના ધોરણે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવ અને શૈક્ષણિક વ્યવસાયિક લાયકાતો તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો એ જે ઓનલાઈન અરજી કરવાની જે છે એમાં વર્ષ 2022માં એચમેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ જે કોઈ પણ ઉમેદવારો છે એ આમાં અરજી કરી શકશે. અને એના માટે વેબસાઇટ GACRC.in આના ઉપર જઈને અરજી કરવાની રહેશે. 5/8/2024થી 17/8/2024 સુધી અરજીપત્રક સબમિટ કરી તેની પ્રિન્ટ નકલ લઈ અને નિયત કરેલ જે ફી છે ઓનલાઈન ભરી અને નિયત સમય મર્યાદામાં તમારે જે અરજી છે સ્વીકાર્ય કેન્દ્ર ઉપર જમા કરાવવાની રહેશે. એટલે વર્ષ 2022માં જે એચમેટ એક્ઝામ પાસ છે ઉમેદવારો એ અરજી કરી શકશે. અને વધુ વિગતો માટે જે વેબસાઇટ છે GACRC.in એના ઉપર તમામ માહિતી આપેલી છે એ પ્રમાણે અરજી કરવાની રહેશે. જે માહિતી છે એ જોઈએ તો અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે જે કેન્ડિડેટ્સ છે એમના માટે જે અરજી કરવા માટે સમયગાળાની વાત છે કે 5/8/2024થી 17/8/2024 સુધી આ વેબસાઇટ પર મૂકવામાં આવેલ જે સૂચનાઓ છે એનો અભ્યાસ કરી અને ઓનલાઈન અરજી કરવાની છે. અને જે ઓનલાઈન અરજી કરી એ ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે 9/8થી 21/8 સુધી કેન્ડિડેટ જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તે જિલ્લાના સ્વીકાર્ય કેન્દ્ર ખાતે વેરિફિકેશન અર્થે તમારે જમા કરાવવાની છે. આ જે વેબસાઇટ છે GACRC.in એના ઉપર તમામ જિલ્લાઓના સ્વીકાર્ય કેન્દ્રોના યાદી આપેલી છે સરનામા સાથે, એ આપણે તમે અહીંયા ફોન જે વેબસાઇટ છે એના ઉપરથી જોઈ શકશો. શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાતની વાત કરવામાં આવે તો આમાં જે ઉમેદવાર બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટે એચમેટ વર્ષ 2022માં જે પરીક્ષા હતી એ ઉત્તીર્ણ થયેલ હોવું જોઈએ. એ ઉત્તીર્ણ થયેલ હોય એવા જે ઉમેદવારો છે આમાં અરજી કરી શકશે. એટલે કે શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત માટે જે જોગવાઈઓ છે ઠરાવ 25/7/17નો, તે મુજબ શિક્ષણ વિભાગના જે ઠરાવ છે એ પ્રમાણેના જે સુધારાઓ છે એ પણ અહીંયા લાગુ પડશે. લઘુત્તમ લાયકાત ધોરણો જોઈએ તો અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે જો ઉમેદવાર એમએ, એમકોમ, એમએસસી, બીએડ હોય એટલે કે અનુસ્નાતક સાથે બીએડ જે નોંધાયેલી રજીસ્ટર્ડ થયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં ભણાવતા વિષયો પૈકી, બરાબર, તો એમાં ઉમેદવારનો ટીચિંગ અને નિરીક્ષણ તરીકે ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અથવા તો આ જે રજીસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવવામાં આવતા વિષયો જે છે એમાં બીએ, બીકોમ, બીએડ થયેલ હોય, બરાબર, તો એમને 10 વર્ષનો અનુભવ જોઈએ, બરાબર. જો કોઈ ઉમેદવાર માત્ર સ્નાતક થઈ બીએડ અને એમએડ થયેલા હોય તો એમનો 7 વર્ષનો અનુભવ, એવું આ બંનેમાં બંને જે લઘુત્તમ લાયકાત છે એમાં લખેલું છે. એ સિવાયનો કોઈ પણ અનુભવ હેડમાસ્ટર આચાર્ય તરીકે અહીંયા ગ્રાહ્ય રહેશે નહીં. જે કન્યા શાળાઓ છે એમાં
ફિમેલ કેન્ડિડેટ સ્ત્રી સિવાય બીજી કોઈ વ્યક્તિને હેડમાસ્ટર તરીકે નિમણૂક કરી શકાશે નહીં. અનુભવનું પ્રમાણપત્ર છે તો ઉમેદવાર શિક્ષક તરીકેનું અને આચાર્ય તરીકે એમ બંનેનો અનુભવ ધરાવતા હોય તો એ બંનેના તમારે જે છે અનુભવના પ્રમાણપત્રો અલગ અલગ જોડવાના રહેશે. નોન ગ્રાન્ટેડ શાળાનો અહીંયા અનુભવ માન્ય નથી, એ ખાસ ધ્યાને રાખવાનું છે. અરજી કરતાં પહેલાં જે ઉમેદવાર જે સંસ્થામાં ફરજ બજાવે છે, જે સરકારી કે ગ્રાન્ટેડ સંસ્થામાં ફરજ બજાવતા હોય, તો એ ફરજ જે બજાવો છો એ ફરજ બજાવતા નિમણૂક સત્તાધિકારી પાસેથી ના માતા પ્રમાણપત્ર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC રજૂ કરવાનું રહેશે. ભરવાપાત્ર જે જગ્યાઓની વાત છે એ ભરવાપાત્ર જે જગ્યાઓ છે એ ભરવાપાત્ર જગ્યાઓ અહીંયા વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે. જે અરજીપત્રક ભરવા માટેની પણ એટલી અગત્યની સૂચનાઓ આપી છે. આ માટે જે ઉમેદવારો છે એમણે પહેલાં GSEACID.IN વેબસાઇટ પર જે એપ્લાય ફોર ગ્રાન્ટીન એટ પ્રિન્સિપાલ પર ક્લિક કરી લોગિન પેજ ઓપન થશે ત્યાં એમને રજિસ્ટ્રેશન કરવા માટેની સ્ક્રીન દેખાશે. ન્યુ યુઝર એમાં સૌ પ્રથમ આપેલ સ્ટેપ પ્રમાણે રજિસ્ટ્રેશન કરી વેરીફાઈ કરી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને રજિસ્ટ્રેશન કર્યા બાદ જે આઈડી અને પાસવર્ડ છે એ પ્રમાણે તમે જે જનરેટ કર્યું છે એનાથી લોગિન કરવાનું રહેશે. ઓનલાઈન ફી 300 રૂપિયા જમા કરાવી અને જે તે જિલ્લાના સ્વીકાર્ય કેન્દ્ર પર જરૂરી તમામ ગુણપત્રકો, અનુભવના પ્રમાણપત્રો, NOC અનુભવના પ્રમાણપત્રો તમામની સ્વપ્રમાણિત 2 નકલ જે તે જિલ્લાના સ્વીકાર્ય કેન્દ્ર ખાતે તારીખ 9/8/24 થી 21/8/24 સુધીમાં જમા કરાવવાના રહેશે. બરાબર. પ્રમાણપત્રો જે જોડવાના છે એનું પણ અહીંયા લિસ્ટ આપેલું છે અને સ્વીકાર્ય કેન્દ્રોના યાદી નામ સરનામા સાથે પણ આ વેબસાઇટ ઉપર આપેલી છે. જે જોઈ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને આપણે એ અરજી ઓનલાઈન કરી શકશો. ઓકે, આભાર, થેન્ક યુ.